દક્ષિણ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં સુપર કોપ ગણાતા પ્રકાશ પાટીલ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો સન્માન સમારોહ બલેશ્વરના મંડહાસ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે યોજાયો હતો. સુરત જિલ્લાના સુપર કોપ એવા પ્રકાશ રઘુનાથ પાટીલને પોલીસ સ્ટાફના લોકો પ્રકાશ દાદાના હુલામણા નામથી બોલાવતા હતા. તેઓએ સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ દરમિયાન સુરત જિલ્લાના કામરેજ કોસંબા ઉચ્છલ જેવી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજો બજાવી હતી. તેઓ 58 વર્ષની વયે અને 38 વર્ષ પોલીસ ખાતામાં સેવા બાદ નિવૃત્ત થયા છે. પ્રકાશ પાટીલે ફરજ દરમિયાન ચોરી, ધાર, લૂંટફાટ, મર્ડર, હત્યાર અને સંખ્યાબંધ ગૂંચવાયેલા ગુનાઓ ઉકેલ્યા છે, જે બદલ એસપી, ડીઆઈજી તથા ડીજીપી તરફથી 785 જેટલા ઇનામો પ્રાપ્ત થયા છે. અને સન 2005માં તેઓની કામગીરીને ધ્યાનમાં લઈને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રપતિ પદક આપવામાં આવ્યો હતો. પલસાણાના બલેશ્વર મંડહાસ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં પોલીસ ખાતાના અધિકારીઓ સાથે નગરપાલિકા પ્રમુખ, સંગઠન પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈ, નગર સંગઠન પ્રમુખ સહિત અનેક અધિકારી અને મહાનુભાવો હાજર રહ્યા હતા. મનોહર પાટીલ, શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને એમાં શ્રી અમારા પ્રકાશભાઈ દાદા એમણે 1985માં પોલીસ ખાતામાં સેવા આપવાનું શરૂ કરી છેક 31/1/2022 એ નિવૃત્ત થયા છે અને ફરજ દરમિયાન એમણે રાષ્ટ્રપતિ પદક, રાષ્ટ્રપતિ પુરસ્કાર સહિત 785 જેટલા ઇનામો પ્રાપ્ત કર્યા છે અને બહુ મૂલ્ય યોગદાન ખાતામાં આપ્યું છે અને એવા શ્રી પ્રકાશભાઈ દાદાનો એમનો સત્કાર અને સ્વાગત સમારંભ આજે યોજવામાં આવ્યો હતો અમારી ટ્રસ્ટ વતી, અમારી ટીમ વતી. અને એમના જેવો ઓફિસર, પોલીસ ઓફિસર જે એક જ થશે કદાચ ગુજરાતમાં, એમના એમણે જે સંબંધ વિકસાવ્યા છે, એમનું માર્ગદર્શન જે નવયુવાન ટીમ હોય છે એ હંમેશા લેતી હોય છે, નવયુવાન ઓફિસર્સ હોય છે એમને પણ માર્ગદર્શન આપતા હોય છે, તો એમનું યોગદાન બહુમૂલ્ય છે. અને અમે અમારી શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરિટેબલ ટ્રસ્ટ વતી એમને ખૂબ ખૂબ આગળના જીવનમાં ખૂબ એમનું સ્વાસ્થ્ય અને સામાજિક પ્રવૃત્તિ સારું રહે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા.